कारण मित्रों एटलाइजर मॉडल स्कूल धोरण पे लेक्चर 2 विषय कलर विषयांक पे दादा खोवाए छे दादा खोवाए छे पेज नंबर 17 સુધી આપણે પૂર્ણ કરેલું હતું આગળના લેક્ચરમાં આપણે પેજ નંબર 17 સુધી પૂર્ણ કરેલું હતું પેજ નંબર 18 પર ગીત ગાઓ ગીત ગાઓ ચાલો જલ્દી મિત્રો આપણે બધા જ ગીત ગાશું જ્યાં જ્યાં હું કહું છું ત્યાં તમારે પેન્સિલ નો ઉપયોગ કરવાનો છે પેન્સિલ ત્યાં તમારે હું જ્યાં તમને સમજાવું પહેલા વાંચીશ કાઈ લઈશ વાંચીશ અને પછી તમને સમજાવીશ સારો જોવા જઈએ મેળો સારો જોવા જઈએ હું વાંચું છું ખાલી ગાતી નથી ધ્યાન રાખજો મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું કરશું ચક્કર ચક્કર ચકોરમાં કરશું ઝાડા પાડા હાથી પર બેસું ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું ખાશું તીખી મીઠી ભેળ ખાશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું લેશું બહેન માટે બંગડી લેશું ભાઈ માટે ગોમરડ લેશું મમ્મી માટે માળા લેશું માળા એટલે કે ડોકમાં પહેરવાની અને પપ્પા માટે પાકીટ લેશું પોકેટ એટલે પણ પાકીટ અને પાકીટ એટલે પણ પોકેટ ચાલો જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે હું તમને ગીત ગાઈશ ચાલો જોવા જઈએ એનું ગીત ગાઈશ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ રે મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ રે મેળો મેળામાં જઈશું શું કરશું મેળામાં જઈશું શું કરશું ચક્કર ચક્કર ચકડોળ ભરીશું ચક્કર ચક્કર ચકડોળ ભરીશું ચાલો જોવા જઈએ જોઈ ગયા છો ને પેલા પણ ધોરણમાં તમને પ્રોજેક્ટરમાં બતાવી દીધેલું છે તમને બધાને ખબર જ હશે કે મેળામાં શું શું હોય એ તમને આગળના લેક્ચરમાં કહી દીધેલું છે ઝાડા પાડા હાથી પર બેસું ચાલો જોવા જઈએ રે હાથી કેવો હોય તો કે ઝાડો હોય આપણે હાથી પર બેસીશું અને ફરીશું એટલે કે હાથી પર બેસીને આપણે ફરીશું એટલે કે બધે આપણે હાથી પર બેસીને ફરશું ઝાડાપાડા હાથી પર મેળામાં જઈને શું ખાશું મેળામાં જઈને તમે શું ખાશું તો કે તીખી મીઠી ભેળ ખાશું ઠંડો આઈસ્ક્રીમ ખાશું ચાલો જોવા જઈએ મેળામાં જઈને શું ખાશું તીખી મીઠી ભેળ ખાશું ઠંડો આઈસ્ક્રીમ ખાશું ચાલો જોવા જઈએ શું જોવા જવાનું છે તો કે મેળા જવાની વાત કરે છે મેળામાં જઈને શું લેશું જો શું કે મેળામાં જઈને તમે શું લેશો એના માટે વાત કરશે મેળામાં જઈને શું લેશું બહેન માટે બગડી લેશું ભાઈ માટે બમરડો લેશું મમ્મી માટે માળા લેશું પપ્પા માટે પાકીટ લેશું ચાલો જોવા જઈએ રે ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ રે મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ રે મેળામાં કોને કોને મજા આવે બધાને મજા આવે મેળામાં કોઈની ન ગમે એવું નહીં ચાલે મેળામાં તો બધાને ગમે વાતચીત કરવાની છે તે જ પેજ પર આપણે મેળાના ગીત ગાયું પછી ફરીથી ગાવું છે તો તમે તમારા મમ્મીને પાછે બેસીને તમે પૂછી શકો છો કે મમ્મી ચકડોળ કેવું હોય નાનું મોટું જો આપણે આગળ કીધેલું છે તમે સમજી ગયા તો તમે મમ્મીને પણ કહી શકો મોટા ચકડોળમાં મોટા બેસી શકે નાના ચકડોળમાં નાના છોકરાઓ બાળકો બેસી શકે છે વાતચીત કરવાની છે આ ગીતની કઈ રીતની ગાડી તમને ખૂબ ગમે આ ગીતની કઈ રીતની ગાડી તમને ખૂબ ગમે છે મને તો ખાવા પીવાની રીતી ગાવાની મજા આવી તો હું ગાઈશ મેળામાં જઈશું શું ખાશું તીખી મીઠી ભેળ ખાશું ઠંડો આઈસ્ક્રીમ ખાશું આઈસ્ક્રીમ તમને બધાને ભાવે છે ને અને તીખી મીઠી ભેળ પણ તમને ભાવતી હશે પ્રશ્ન બીજો છે આ મેળામાં જઈને તમે શું કરશો તો મેળામાં જઈને આપણે ચાકડોળમાં બેસીશું હાથી પર બેસીશું અને બધી જ દુકાને રમકડાની દુકાને જઈશું મીઠાની દુકાને જઈશું અને મધના ખોવાઓ જોવા પણ આપણે જઈશું મેળામાં તમે ખોવાઈ જાવ તો કોને મળશો મેળામાં તમે ખોવાઈ જાવ તો કોને મળશો મેળામાં પોલીસ અંકલ હોય ને એને મળવાનું આ કઈ ના લખવાનું છે
આગળ વધતું રહેવાનું છે. પ્રશ્ન 3 આ કે ના માં જવાબ આપવાનો છે, ખાલી હા અને ના માં જ જવાબ આપવાનો છે. તો હું અહીંયા લખીશ મેળામાં કરવાનું છે, તમારે આ ના નો જવાબ આપવાનો છે. તમારે જે લખેલું છે તમારે લખવાનું નથી, આ રીતના બોક્સ આપેલું છે અને ત્યાં આ રીતના હેડિંગ મારેલું છે તમારે હા હા કે ના, હા કે ના લખો, હા કે ના લખો. તો સૌપ્રથમ તમારે તો તમારે અહીંયા બોક્સમાં લખેલું છે 1 2 3 4 5, 1 2 3 4 5 તમારે 5 5 નંબર ફરજિયાત 1 2 3 4 5 નંબર આપી દેવાના, જેથી કરીને હું અહીંયા લખું તો તમને ખબર પડે કે ટીચરે આ ક્યાં લખ્યું છે અને અહીંયા ક્યાં લખ્યું છે. તો પહેલા સૌથી પ્રથમ પહેલા આપણે ક્રમ આપી દઈશું. તમારે ઓલરેડી લીટી ગાળેલી છે તમારે લખવાનું કાંઈ નથી. જો વિદ્યાર્થી મિત્રો મેળામાં પેલા આપણે અહીંયા ખાલી કૌંસ મૂકી દેવાના છે, હા નાના આપણે અહીંયા કૌંસ તમારામાં તો છે, તમારે કશું જ કરવાનું નથી, કાંઈ બોલું તે સાંભળવાનું છે. મેળામાં કરવાનું છે, મેળામાં કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મેળામાં ખરીદી કરવાની નથી.
ભાઈ માટે શું લેવાનું છે ભાઈ માટે આઈસ્ક્રીમ ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનું છે તો કે ના ભાઈ માટે તો બમરો લેવાનો છો શું લેવાનું તું બમરો પ્રશ્ન નંબર 10 ચોકલેટ ખાવાનું નક્કી છે ભાઈ પાછળ બેઠો છે અને સામે બેઠી છે એ જ રીતના સામે પણ
चित्र छे विद्यार्थी मित्रों आ તમારે લખવાનું રહેશે પહેલા ચિત્રમાં આપણે તમારે લખેલો છે ઓલરેડી અને પછી જ્યાં મીના આપણે ઉદાહરણ તરીકે મીના નામે પૂછે ક્યાં લખવાનું છે કે આઈસ્ક્રીમ નું ચિત્ર છે તો છોકરી આઈસ્ક્રીમ ખાય છે એટલે એકદમ સાચી વાત છે છોકરી એટલે કે મીના ઉદાહરણ તરીકે મીના આઈસ્ક્રીમ ખાય છે તો કે છોકરી આઈસ્ક્રીમ ખાય છે अक्सर सारा का जो बुद्धि के लिए ने सके राखू अने ठंडो आइसक्रीम खाशी सुई और लड़े लखे मुझे ने वो गुलाबी रंग ना चौकी का कुछ वाटे जमा रखना हुए से नहीं ठंडो आइसक्रीम आइसक्रीम बताने चाहो तो ऐसे आइसक्रीम ठंडो आइसक्रीम खाशू ये तमाम कौन रेडी लखे मुझे ने तमारा लखना हो नथी फक्त आइसक्रीम नु चित्र छे छोकरी आइसक्रीम खाय छे सीमा पर जाय उदाहरण तरीके त्रीजी छोकरी એટલે કે આપણે એનું નામ આપ્યું સીમા શું આપ્યું નામ સીમા દુકાન નું ચિત્ર છે તો કે હા દુકાન નું ચિત્ર છે હા દુકાન નું ચિત્ર છે પછી બીજા બોક્સ માં તમારે લખવાનું છે દુકાનમાં રમકડા છે એકદમ સાચી વાત છે દુકાનમાં શું છે તો કે રમકડા દુકાનમાં રમકડા છે ચલો ખબર પડે તો મમ્મી ને પૂછી લેવું ભૂલ કરવી નહીં એક ને એક શબ્દ હું તમને બે વખત સમજાવીશ તો પણ ન ખબર પડે તો મમ્મી ને પૂછીને લખવાનું રહેશે દુકાનમાં રમકડા છે તેમ તે બોક્સમાં ત્રીજા ખાનામાં છોકરી રમકડા જોઈ છે छोकरी रमकड़ा जोई से छोकरी रमकड़ा जोई से हां जो पहला चित्र में आदि पर भाई और बहन बैठा छे બીજા चित्र में आइसक्रीम खाई से और तीसरा चित्र में दुकान નું ચિત્ર છે दुकान में रमकड़ा રમે છે એટલે તમારે આ ત્રણ લખવાના છે અને આ કે લખવાના છે આ તો તમારે લખેલું છે એટલે તમારે गबड़ावी दो अकलम चकलम जम 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 बालक बोले बम 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 चकलम पकलम बम 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 बालक बोले बम 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 मलक टमल टम 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 बालक बोले बम 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 अभी नहीं करो आइसक्रीम खाकी छोकरी तो आइसक्रीम कई रीते छोकरी खाकी तो अभी नहीं करना पूछे तुम्हारे आइसक्रीम छोकरी कई रीते खाकी थी तो के आ रीते भगवान निशान ताकी छोकरी जोती थी तो के वो तो तीन हाथ में थे छोकरी हाथ में लेके एक तरफ तुमने सामु जोती हती त्रीजो प्रश्न छे भमरडो फेरो तो छोकरो भमरडो कई रीते फेरवाय तो भमरडा ની દોરી હોય કે લીટી ને પછી આમ ફેંકો એટલે ભમરડો ફરસે ગોળ ગોળ ગાય ને રોટલી ખવડાવતી છોકરી આપણે ગાય માટે ને રોટલી દેવા જાવી તો તમને તો બીક લાગતી હશે એટલે તમને દૂરથી ફેંકીને રોટલી ખવડાવી દેતા હશો અને મોટી છોકરી હોય જેમ જેમ કે મીના સીમા જોડી તો ગાય ને મોઢામાં રોટલી આપતી હોય છે પ્રશ્ન 5 કેળું ખાતો છોકરો તો બનાના આપણે કઈ રીતના ખાતો બનાના એટલે કે કેળું કેળું છોકરો કઈ રીતના ખાય તો કે કેળું કેળું છોકરો કઈ રીતના ખાતો હોય તો કે કેળાની સાર પહેલા તો અડધે સુધી ખોલી નાખે અને પછી કેળું ખાતો હોય છે આગળ આપણે પેજ પર પેજ 20 વાતા દાદા જોઈએ છે પેજ 20 વાતા દાદા જોઈએ છે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પેજ 19 સુધી સુધીને छोकरो कहे दादा मान बोली